जय श्री कृष्ण बाळको, કેમ છો? આજે આપણે કયો વિષય શીખવાનો છે? વિષય ગણિત. આજે આપણે નવું શીખીએ બાળકો. આપણે એક અને બે નો ઘડિયો શીખી ગયા, બરાબર ને? આજે આપણે કયો ઘડિયો શીખવાનો છે? ત્રણ એકાનો અને ચાર એકાનો. ચાલો ત્રણ એકાનો ઘડિયો શીખીએ. આપણે ત્રણ એકા ત્રણ, પછી શું આવશે? ત્રણ દુ છ. બાળકો તમને ખબર પડી આ છ કેવી રીતના આવ્યા? મેં તમને શીખવાડ્યું કે બે એકાનો ઘડ્યો તો બે લીટા કરવાની, અહીંયા ત્રણ એકાનો ઘડ્યો આપણે આવે છે તો કેટલા લીટા કરવાના? ત્રણ. એક, બે અને ત્રણ. જો અહીંયા ત્રણ આપેલા છે તો ત્રણ પછી ગણવાના ચાર પાંચ અને છ. ત્રણ દુ છ આવી ગયા. ચાલો હવે શું લખવાનું? ત્રણ તેરી છ. છ પછી કેટલા આવશે? સાત આઠ અને નવ. તો અહીંયા ત્રણ તેરી નવ. બાળકો ત્રણ તેરી નવ, પછી શું આવશે? ત્રણ ચોક. હવે નવ પછી અહીં કેટલા લખશું? નવ પછી આપણે ત્રણ અંક ગણવેલા. નવ પછી દસ, અગિયાર અને બાર. તો ત્રણ ચોક બાર. જો આ ત્રણ છે તો ત્રણ બરાબર. ચાર પછી કેટલા આવશે? પાંચ. બાર પછી ગણવાના તેર ચૌદ અને પંદર. તો ત્રણ પંચા પંદર. અહીં ત્રણ છે તો ત્રણ. પાંચ પછી અહીં કેટલા લખવાના? છ. હવે આપણે જવાબ કેટલો લખવાનો? પંદર પછી ગણવાના ત્રણ અંક સુધી. સોળ સત્તર અને અઢાર. તો ત્રણ છંગ અઢાર. બાળકો આ વચ્ચે આ નિશાની છે ને, કઈ નિશાની કહેવાય? ગુણાકારની. તમારે આવી રીતે ચોકડીની વચ્ચે નિશાની કરવાની છે. પછી ત્રણ છ પછી કેટલા આવશે? અહીંયા સાત. હવે અઢાર આપેલા છે તો અઢાર પછી ગણવાના ઓગણીસ વીસ અને એકવીસ. તો ત્રણ સત્તા એકવીસ. ત્રણ અઠા એકવીસ પછી કેટલા આવશે? બાવીસ ત્રેવીસ અને ચોવીસ. ત્રણ અઠા ચોવીસ. ત્રણ નવા ચોવીસ પછી બાળકો કેટલા આવશે? પચીસ છવ્વીસ અને સત્તાવીસ. ત્રણ નવા સત્તાવીસ. ત્રણે ડાન ત્રીસ. જોયું બાળકો કયો ઘડિયો શીખ્યા આપણે? ત્રણ એકાનો. જો બાળકો, ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છંગ અઢાર, ત્રણ સત્તા એકવીસ, ત્રણ અઠા ચોવીસ, ત્રણ નવા સત્તાવીસ ને ત્રણે દાન ત્રીસ. ચાલો ત્રણ એકાનો ઘડિયો તમને આવડી જ ગયો હશે. હવે આપણે કયો ઘડિયો શીખવાનો છે? ચાર એકાનો. તો આપણે પહેલી ચાર છે તો અહીં કેટલા લખવાના? ચાર. એક પછી કેટલા આવશે? બે. ચાર એકાનો ઘડિયો બાળકો કેટલા લીટા કરવાના? ચાર. જો ત્રણ એકાનો હોય તો ત્રણ લીટા, ચાર એકાનો તો ચાર. એક બે ત્રણ ચાર. હવે જોવાનું કે ઉપર કેટલા છે? ચાર. ચાર પછી આપણે સંખ્યા ગણવાની છે. તો પાંચ છ સાત અને આઠ. તો ચાર દુ આઠ. પછી ચાર તેરી આઠ. પછી કેટલા આવશે? નવ દસ. બે એકડા અગિયાર, એકડે બગડી બાર. તો ચાર તેરી બાર. ચોકે ચોકે સો. ચાર પંચા વીસ. ચાર છંગ વીસ. પછી બાળકો બગડે એકડે એકવીસ, બે બગડા બાવીસ, બગડે તગડી ત્રેવીસ, બગડે ચોગડી ચોવીસ. તો ચાર છંગ ચોવીસ. ચાર સત્તા ચોવીસ પછી કેટલા આવશે? તો પચીસ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ. તો બગડે આઠડે અઠાવીસ. ચાર અહીંયા સાત, તો સાત. સાત પછી અહીંયા કેટલા લખવાનું? આઠ. અઠ્યાવીસ પછી ગણવાના આપણે ઓગણત્રીસ, ત્રીસ એકત્રીસ ને બત્રીસ. ચાર અઠા બત્રીસ. ચાર નવા છત્રીસ ને ચારે દાન
चालीस। जोयु बाळको आपणे त्रण एक थी चार घड़िया सीखी गया। चलो पहली लाइन में केटला छो, चार चार छे। बीजी लाइन में शू आवशे, एक बी त्रण चार पांच छ सात आठ नौ अने दस। त्रीजी लाइन में जवाब कहेवाय, चार एक चार, पछी चार लीटा करवाना, चार दू आठ, पांच छ सात आठ। तेवी ज रीते आपणे चार सुधीनी घड़िया सीखी गया। आवी ज रीते तमारा नोटबुक में सुंदर अक्षर घड़िया लखवाना छे अने साथे पाका पण करवाना छे। चार एक चार, चार दू आठ, चार तेरी बार, चौके चौके सोल, चार पंचा वीस, चार छंग चौवीस, चार सत्ता अठयावीस, चार अठा बत्रीस, चार नवा छत्रीस, चारे दान चालीस।